ચલો જલ જલેબી જોবনવંતી લતપત ધરતી આંગનગતિ ટપકે છે કે રૂપ મનોહર એવી રચના જેને આપી છે એવા વ્યક્તિની વાત કરીએ છીએ સુરેશ જોશીને લાસ્ટ આપણે ભણ્યા હતા અને સુરેશ જોશી થી આપણે આગળ વધવાના છીએ સાચીએ જેમાં છિન્નપત્ર જેમાં ઇતરા જેમાં તથાપી જેમાં ઉપજાતી જેમાં મરણો મરણોત્તર આ બધી રચનાઓ જેની આપણે જોઈ છે એ રચનાઓથી હવે આગળ વધવાનું છે અને હવે લાભશંકર ઠાકર જેને આપણે લઘરાના નામે ઓળખીએ છીએ દોસ્તો એ લઘરાની આપણે વાત કરવાની છે તો સૌથી પહેલો તો પ્રશ્ન એ થયો કે સર આ લઘરો જે છે લાભશંકર ઠાકર છે જેને આપણે લઘરાના નામે ઓળખીએ છીએ એ વ્યક્તિનું મૂળ વતન ક્યાં છે એનો જન્મ કઈ જગ્યાએ થાય છે રાઈટ તો એમનો જન્મ જે છે શેડલા ખાતે થાય સરજી આ શેડલા ક્યાં આવે છે શેડલા કીધું યાદ રાખજો જન્મ ક્યાં થાય છે એમનો જન્મ થાય છે શેડલા ખાતે અને આ શેડલા ખાતે જે જન્મ થાય છે દોસ્તો એ જન્મ શેડલા સુરેન્દ્રનગર નામના જિલ્લાનું એક ગામ છે સુરેન્દ્રનગર નામના જિલ્લાના શેડલા નામના ગામે લાભશંકર ઠાકરનો જન્મ થાય છે કોનો જન્મ થાય છે લાભશંકર ઠાકરનો તો જન્મ જે છે જન્મ શેડલા સુરેન્દ્રનગર ખાતે છે બરાબર શેડલા સુરેન્દ્રનગર ખાતે તેઓનો જન્મ થયો છે ઈસવીસન ઓગણીસો પાંત્રીસ ની સાલમાં લાભશંકર જાદવજી ઠાકર એમનું નામ છે શું નામ છે લાભશંકર લાભશંકર જાદવજીને આપણે લઘરો કહીએ છીએ દોસ્તો આમનું ઉપનામ છે લઘરો અને પુનર્વસુ લઘરો તો બધાને યાદ રહી જવાનું છે લાભશંકર ઠાકર એટલે લઘરો આવું જ બધાને યાદ રહી જશે પણ દોસ્તો આ પુનર્વસુ પણ યાદ રાખજો પુનર્વસુ નામ પણ તમારે યાદ રાખવાનું છે તેમનો જન્મ શેડલા સુરેન્દ્રનગર લાભશંકર જાદવજી ઠાકર નામ છે લઘરો અને પુનર્વસુ જે છે એ પુનર્વસુ એમના ઉપનામો છે રાઈટ ઇનર લાઈફ ના વિવેચક અને રે મઠ એ સ્થાપક લાભશંકર ઠાકરને માનવામાં આવે છે રાઈટ સર્વ મિત્ર નામના સંગ્રહ જે છે એ સંગ્રહમાં એને ઘણા બધા આયુર્વેદના લગભગ ચાલીસ જેટલા ગ્રંથો જે છે ગ્રંથો ગ્રંથિશ કર્યા હતા એનું પ્રથમ કાવ્ય યાદ રાખવાનું છે અને કાવ્યનું નામ છે રમકડું અને એ કાવ્ય સંગ્રહ જે છે એનું નામ નામ છે વહી જતી રમ્ય ઘોષા આ તમને સાંભળ્યું હશે રાઈટ પ્રથમ કાવ્ય કયું છે પ્રથમ કાવ્ય છે રમકડું પ્રથમ કાવ્ય કયું છે રમકડું રાઈટ જ્યારે એમ પૂછવામાં આવે કે કાવ્ય સંગ્રહ કયો છે એમ પૂછવામાં આવે કે કાવ્ય સંગ્રહ કયો છે ત્યારે તમારે શું કહેવાનું છે વહી જતી પાછળ રાઈટ તો ઈ એમનું પ્રથમ કાવ્ય સંગ્રહ છે પ્રથમ કાવ્ય રમકડું પ્રથમ કાવ્ય સંગ્રહ જે છે વહી જતી પાછળ રમ્ય ઘોષા પછી આ કંઠ સાબરમતી નામની એક નાટ્ય સંસ્થાની સ્થાપના જેના દ્વારા થઈ છે એ છે લાભશંકર કઈ સંસ્થા આ કંઠ સાબરમતી નામની સંસ્થા પ્રશ્ન પૂછે આ કંઠ સાબરમતી નામની સંસ્થા આ કંઠ સાબરમતી આ સંસ્થાની સ્થાપના કોને કરી

સાંભળીએ છે કે શોધું છું હું કુડ મારું ક્યાં છે શોધું છું હું કુડ મારું ક્યાં છે આ પંક્તિ એમની છે આની સાથે સાથે હજી એક પંક્તિ છે કે માણસ ઈશ્વર થી ખવાય ગયો છે માણસ ઈશ્વર થી ખવાય ગયો છે માણસ પુસ્તક થી ખવાય ગયો છે માણસ ઈશ્વર થી ખવાય ગયો છે માણસ પુસ્તક થી ખવાય ગયો છે આ બે પંક્તિઓ કોની છે લાભશંકર ઠાકર પુનર્વસુ લઘરાની લાભશંકર ઠાકર પુનર્વસુ લઘરાની રચના ચાલીસા એમની રચના છે અકસ્માત એમની રચના છે એક ઉંદર અને જદુનાથ બહુ પૂછાયેલી રચના છે એમની કઈ એક ઉંદર અને જદુનાથ આ પ્રશ્ન પૂછાય તમને એક ઉંદર અને જદુનાથ દોસ્તો મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો પૂછાય છે ધરપકડ એમની રચના છે ભરૂખ દાદા મરી જવાની મજા પછી થોડો અસ્તો તડકો મરી જવાની મજા મજા આવી રચના છે બૂમ કાગળ કોરા જે રચનાઓ જાણવા જેવી છે એને જ લઉં છું પીળું ગુલાબ અને હું અનાસ ફનાસ ચંપક ચાલીસા ચંપક ચાલીસા ચંપક ચાલીસા રચના પણ કોની છે તો ચંપક ચાલીસા રચના પણ એમની છે બરાબર પછી લઘરો નામથી તે બરાબર મારા નામ ને દરવાજે લઘરો પછી ટોળા અવાજ ઘોંઘાટ અવાજ અને ઘોઘાટ આ ચંપક ચાલીસા મારા નામ ને દરવાજે લખરો ટોળા અને ઘોંઘાટ ટોળા અને ઘોંઘાટ તમને ખ્યાલ હોય તો કીચડુક કીચડુક એમાં કિચુડ કિચુડ રચના એમની છે જેમ કીચડુક કીચડુક હોય ને એવી રીતના કીચુડ કિચુડ રચના કોની છે કિચુડ કિચુડ રચના છે પ્રશ્ન પૂછાય કિચુડ કિચુડ રચના કોની છે તો કિચુડ કિચુડ રત્ના લાભ શંકર ઠાકર લગરાની છે રાઈટ પછી અસત્યકુમાર કુમાર એકાગ્રની અસત્ય કુમાર એકાગ્રની ધરપકડ અસત્ય કુમાર એકાગ્ર ની ધરપકડ કોની રચના તો કે અસત્ય કુમાર એકાગ્ર ની ધરપકડ પણ એમની રચના છે મરી જવાની મજા લઘરો કહા કોયલ સોર મચાય હિન્દી રચના છે એમની રાઈટ અકસ્માત કહા કોયલ સોર મચાય બધી જ રચનાઓ લાભશંકર ઠાકર લઘરો પુનર્વસુકો બુમ કાગળકોરા પીળુગુલાબ અને જદુનાથ મજા થોડો અસ્ત તડકો બૂમ કાગળ કોરા હું અનાસ પનાસ ચંપક ચાલીસા મારા નામ ને દરવાજે લઘરો ટોળા અવાજ ઘોઘાટ કિચુડ કિચુડ અસત્ય કુમાર એકાગ્ર ની ધરપકડ

અનાસ ફનાસ આ બે વસ્તુ આપણે જાણી બરાબર ને ડન તો લઘરો જે છે એ અનાસ ફનાસ સાથે પ્રેમ કરતો તો ચંપક કઈ કઈ રીતના કેવું પછી જોજો સમજજો હવે જાય છે કોયલ સોર મચાય ચંપક ચાલીસા એ પોતા ચંપક ચાચા એ પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે કાં પર જા કે આપ વાત બતાવોગે તો જહા કોયલ સોર મચાય જે જગ્યાએ કોયલ સોર મચાવતી હોય એ જગ્યાએ જાય

તું ટોળા હોય અવાજ હોય એવી જગ્યાએ જઈશ તો ગુલાબ લઈ જવાનું છે પીળું કે ગુલાબી નો તને કવિકર પીળું ગુલાબ લઈ જવાનું તારે ઓકે ડન ચાલો પીળું ગુલાબ લઈને હું જઈશ રાઈટ એ કે ન્યા તારે ગીત ગાવાનું છે લગરાને કીધું એક ગીત ગાવાનું છે

મારા નામ ને દરવાજે મારા દરવાજે મરી જવાની મજા છે આવું ગીત આપ્યું એને ફરી એક વખત લગરાને અકસ્માત થયો અનાસ પનાસ સાથે પ્રેમ થઈ ગયો ચંપક ચાચાને પૂછ્યું કઈ રીતના તો કે જય સોર મચાય વાહ જા તું અપને દિલ કીત બતા તો કે કેમ તો કે ત્યાં ટોળા અવાજ ઘોંઘાટ ના હોય એટલા માટે હાથમાં કઈ પીળું ગુલાબ લે છે ગુલાબી નહીં ના કે પીળું લઈને જવાનું છે કે ગીત ગાજી એકાદ કે કયું તો મને તને કયું વાળું કે મેરા જીવન કોરા કાગળ કોરાઈ રહી ગયા તો કોરા જ રહી જઈ કે બરાબર ને તો તારું જીવન કોરું જ રહી જઈ શકે આગળ કોરો રહેશે એટલે એમ એમ ગાતો નહીં તો કે શું તો કે મારા મન ને દરવાજે મરી જવાની મજા છે એવું જઈને ગાને તો કદાચ માને અને મારા દરવાજે મરી જવાની મજા છે સમજાય છે અને દોસ્ત પેલા તો વાતો કરવાની છે પછી હા દિલ્હી વાત ક્યારે કરવાની છે તો કે દિલ્હી વાત ત્યારે કરવાની છે જયારે થોડો અસ્ત તડકો હોય રાઈટ બપોરે બે વાગે કોકને કે એક તો એમ મગજ ફાટેલું હોય અને સીધું માથામાં કુંડું બુંડું મારે હે કે કોઈ મિલે તો ઉસે ફૂલ મગર ગમ છે કે સાત એવું ન થાય એટલે થોડો અસ્ત તડકો હોય થોડો અસ્તો તડકો હોય રાઈટ ત્યારે તારે તારા દિલની વાત કહી દેવાની છે બધું માની ગયા સમજાય છે દોસ્તો હવે જોજો સમજો

પણ ઉંદરનું નામ શું હતું અસત્ય કુમાર એકાગ્રહ એની ધરપકડ કરાવી કોની અસત્યકુમાર એકાગ્રહ ની ધરપકડ કરાવી અસત્યકુમાર એકાગ્રહ જે છે એની ધરપકડ કરાવડાવી શું કામ તો કે તારા કારણે આ બધું હોય ગયું એટલા માટે ડન ચલો તો એટલા માટે આપણે જો સરસ રીતના યાદ રહી જાય શું તો કે સાહેબ લઘરો લાભ શંકર ઠાકર પુનર્વસુ બરાબર ને અકસ્માત થાય છે અનાસ પનાસ સાથે ચંપક ચંપક ચાચા મળે શું કે તો કે તારે ચંપક ચાલીસા કરવાની છે રાઈટ અને તો કે તારે જવાનું છે હવે એવી જગ્યાએ જ્યાં કોયલ બોલ રહી વહા જાકે આપ બોલોગે તભી જાકે આપકી બાત માનેગી વો અને પછી હવરેક લઈને જયારે થોડો અસ્તો તડકો હોય ને અંત અંતો હોય સાંજ સંધ્યા ઢળતી હોય ત્યારે તારે પ્રપોઝ કરી દેવાનો પ્રપોઝ કરવાના તો કીચુડ ખીચુડ અવાજ આવા લાગ્યો હે અને ઓલા જોયું જોવા ગયો ત્યાં સુધીમાં ઓલી અનાસ પનાસ છે વહી ગઈ અને એટલા માટે દોસ્તો ઉંદરનું નામ હતું અસત્યકુમાર કુમાર એકાગ્ર ની ધરપકડ કરાવી જદુનાથ ની ધરપકડ કરાવી સત્યનારાયણ ભગવાન ની જય રાઈટ

પુનર્વસુ પુનર્વસુ નો જન્મ થાય છે પૂરું નામ લાભશંકર જાદવજી ઠાકર પુનર્વસુ લઘરો એમના ઉપનામ છે ઇનર લાઈફમાં ના વિવેચક અને રેમઠ નામની સંસ્થાના સ્થાપક રહ્યા છે બરાબર

સમય સમય મારા નામ ને દરવાજે લઘરો ટોળા અવાજ ઘોંઘાટ બૂમ કાગળમાં કોરા રાઈટ પછી પછી ટેવ પછી માણસાઈ ની રમત દોસ્તો માણસાઈ ના દીવા અલગ છે માણસાઈ ની રમત અલગ છે બરાબર બાથ ટબ માં રહેલી માછલી બરાબર ત્યારબાદ અસત્યકુમાર એકાગ્ર ની ધડપકડ વરુક દાદા મરી જવાની મજા થોડો અસ્તો થોડો અમસ્તો તડકો અસ્તો ને અમસ્તો લગજો અમારી સલામ બરાબર ત્યારબાદ કાગળ ની પૂંછડી કેની પૂંછડી કાગળની પૂંછડી અને એક મિનિટ અને એક મિનિટ ઓકે આટલું યાદ રાખવાનું હતું તમારે બરાબર ચલો